नमस्कार दर्शक मित्रों, मासापुरा टीवी न्यूज चैनल में आपनू हार्दिक स्वागत है। आपनी साथे हूँ छू दीप्ति गोर। तो दर्शक मित्रों, जोईए आज ना स्थानिक समाचार। यूट्यूब में माँ न्यूज लाइव सर्च करो और अपडेट न्यूज मिलवता रहो। न्यूज जोया बाद तमारा प्रतिभाव कॉमेंट रूपे जरूर लखशो। कच्छ में सुंदर वरसाद ने लीधे एसटी बसों अमुक रूट खोरवाया, तो बीजी तरफ सेंट्रल ऑफिस द्वारा कच्छ ने नवा 79 शेड्यूल प्राप्त पण थया। विभागीय नियामक कच्छ द्वारा अपाती माहिती मुजब हाल कच्छ में सुंदर वरसाद पड़ो होवाने लीधे कच्छना घणा रस्ताओनी हालत हजु पण गंभीर छे। आवा रस्ताओनु समारकाम जल्दी थई जाय आ रूट राबेता मुजब शुरू करी देवामां आवशे। हालबड़ासा विस्तारमां रोडनी हालतने लीधे एसटीना सौथी वधु रूट बंध पड़ेला छे, परंतु नलिया डेपो द्वारा महत्तम विस्तार कवर करवानी दिशामां पण काम करवामां आवी रह्युं होवानुं विभागीय नियामके जणाव्युं हतुं। કચ્છમાં સારી એવી મેઘકૃપા થઈ છે અને લગભગ મોસ્ટ ઓફ જે આપણા 10 તાલુકા છે એ 10 તાલુકામાં ઘણો સારો વરસાદ છે થયેલ છે। વરસાદના કારણે જે અગાઉ જે અમારા મોન્સૂન પહેલાં જે અમારી ઇન્કમ હતી, ટ્રાફિક ઇન્કમ હતી, એ રાઉન્ડ અબાઉટ 22,87,000 જેટલી હતી અને હા પર ડેની અમારા જે કુલ 8 ડેપો છે એ 8-8 ડેપોની ક્લબ કરીને, અને વરસાદ બાદ મતલબ ટ્રાફિક વરસાદ ભારે વરસાદના કારણે પણ માનો કે પ્રવાસીઓની અવર જવર છે એ થોડી ઓછી થઈ, અને વરસાદના કારણે જે થોડુંક સંચાલન અમારું ડિસ્ટર્બ થયું એના કારણે, એટલે અત્યારે જે વરસાદ પછીની જે ઇન્કમ આપણે ગણતરી કરીએ તો એ રાઉન્ડ અબાઉટ 21,00,000ની આજુબાજુ આવે છે અત્યારે। એટલે પર ડે 1,87,000 જેવી ઇન્કમમાં લોસ છે એ અત્યારે હાલમાં છે અથવા થઈ રહી છે, બરાબર છે। એમાં મોસ્ટ ઓફ જે નલિયા પોકેટ છે, નલિયા ડેપો અમારો અબડાસા તાલુકામાં આવે છે, એ અબડાસા તાલુકાના મોસ્ટ ઓફ જે રસ્તાઓ છે એ મને ભારે પૂરના કારણે અને એના કારણે આખા રસ્તા છે એ પૂરેપૂરા ડેમેજ થઈ ગયેલા છે। એવા માનો કે નલિયાથી જે પિંગલેશ્વર છે, પિંગલેશ્વરથી સાયરાનો રસ્તો આખો માંડવી તરફ જે જાય છે એમાં ઘણું બધું રોડમાં ડેમેજ છે, એટલે એના જે રસ્તાઓ છે એ હજી રિસ્ટોર નથી થઈ શક્યા અને એના કારણે એ રૂટની સેવાઓ છે એ અત્યારે નલિયા ડેપો પૂરતી બંધ છે। એમ છતાં પણ અમે એને વાયા જે વિદ્યાર્થીઓ જે છે એને વાયા વાયા કરીને અમે અલગ અલગ ગામડામાંથી જઈ શકે એ રીતની સૂચના અમારા ડેપોમેજરને આપી છે, અને એ પ્રમાણે એ સંચાલન છે એ વાયા કરીને પણ મેક્સિમમ ગામડા કવર કરવાનો ટ્રાય અથવા પ્રયત્ન છે એ અત્યારે કરે છે। એના સિવાય પણ જે નલિયા પોકેટના છે, નલિયાથીને સુજાપર માતાના મઢ, નલિયાથીને નખત્રાણાનો વાયા રામપર, વાયા નેત્રા, આ રસ્તાઓ છે એ હજી હાલમાં પણ બંધ છે અને ત્યાં અમારી બસ સર્વિસ છે એ રૂટ ઉપર અત્યારે જઈ શકતી નથી। પ્લસ ધૂપી ભારાપરનો રસ્તો છે એ અને સુથરી સાંદણ સાયરા મેં આપને અગાઉ કીધું એ રસ્તો છે એ વધારે ડેમેજ છે, એટલે એના કારણે ત્યાં હજી હાલમાં બસ સર્વિસ છે એ બંધ છે। એ અમે અમારી સેન્ટ્રલ ઓફિસની જે સૂચના મુજબ 1 જુલાઈથી 1/7થી અમારા કુલ 277 મંજૂર શિડ્યુલ હતા એની અંદર અમે એક્સપાન્શન કરી, વિસ્તરણ કરી અને બીજા નવા એક્સપ્રેસ અને લોકલ એવા શિડ્યુલો 79 છે એ ભુજ વિભાગની ફ્લીટની અંદર ઉમેરેલા છે। પ્રવાસી જનતાની ડિમાન્ડ, પ્રવાસી જનતાની સુવિધા માટે પ્લસ જે લોકલ રૂટ ઉમેરેલા છે એ ગામડાથી લઈને તાલુકા પ્લેસ સુધી, તાલુકાથી તાલુકા પ્લેસ સુધીના એ જે MLS સર્વિસ છે, ઇન્ટરસિટી સર્વિસ છે પ્લસ લોકલ સર્વિસ છે, એટલે આવા કુલ 79 રૂટો કચ્છ વિભાગે એના હાલના જે માળખાની અંદર અમે ઉમેરેલા છે અને એ લગભગ અત્યારે બધા ડેપો ડે બાય ડે એ ઇન્ક્રીઝ કરી એના સંચાલનમાં એ ચાલુ કરી દેશે। કચ્છને વધારે વધારે એસટીની સગવડ મળી રહી છે? હા ચોક્કસ, કારણ કે ડિસ્ટ્રિક્ટ આખો વિસ્તારની દ્રષ્ટિએ અને ભૌગોલિક પરિસ્થિતિ દ્રષ્ટિએ બહુ મોટો છે અને એના કારણે હાલનું જે અમારું 277 શિડ્યુલ સંચાલન છે એ માનો કે ઓછું પડતું હતું, એટલે અમે વિસ્તરણની ડિમાન્ડ કરી હતી એના અનુસંધાને સેન્ટ્રલ ઓફિસે અમને જે શિડ્યુલો છે 79 શિડ્યુલ છે એક્સપ્રેસ વત્તા લોકલ મળીને એ અમને વિસ્તરણની મંજૂરી આપી અને અને અમે અત્યારે ઓપરેટ કરીએ છીએ। ભારત ઉત્સવ 2019 ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ। ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનૌ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર, માટીકલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો, પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે, એડ્રેસ પ્રિન્સ રેસિડેન્સી સામે પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડ,
ભુજ મિર્ઝાપર રોડ ભુજ કચ્છ।